નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો આપ સૌ જાણો છો કે 1 ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા બીજા વધુ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો આજે આપણે વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, જેમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, મગ, અડદ અને સોયાબીનની પણ થશે ટેકાના ભાવે ખરીદી. તો આ ટેકાના ભાવની ખરીદીમાં કેટલો ભાવ મળશે અને તેના માટેનું રજીસ્ટ્રેશન ક્યારે થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું. તો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ ફોટો પોસ્ટ કરી અને આ અંગેની જાહેરાત થયેલ છે. તો જેમાં જણાવેલ છે, ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ડાંગર રૂપિયા 1868 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ રૂપિયા 1850 પ્રતિ ક્વિન્ટલ, મગ 7196 પ્રતિ ક્વિન્ટલ, અડદ 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન રૂપિયા 3880 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરાશે. તો તે અંગેના અલગ અલગ પાકનું રજીસ્ટ્રેશન ક્યારે ક્યારે થશે તે અંગે આપણે આગળ જોઈએ. તો આ ટ્વિટર પોસ્ટ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ડાંગર, મકાઈ અને બાજરી માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 1 ઓક્ટોબર 2020થી 29 ઓક્ટોબર 2020 સુધી ચાલુ રહેશે અને તે અંગેની ખરીદ પ્રક્રિયા 16/10/2020થી 31/12/2020 સુધી ચાલશે. એટલે કે ડાંગર, મકાઈ અને બાજરી આ ત્રણ પાક માટેનું રજીસ્ટ્રેશન 1 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન થશે અને તેની ખરીદી પણ 16 ઓક્ટોબરથી શરૂ થઈ જશે અને તે 31 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. તો આ ત્રણ પાક માટે તેની ખરીદ પ્રક્રિયા 31 ડિસેમ્બર 2020 સુધી ચાલનાર છે. તે ઉપરાંત આપણે આગળ બીજા ત્રણ પાકમાં જોઈએ, જેમ કે મગ, અડદ અને સોયાબીન. તો તેના માટેની નોંધણી પ્રક્રિયા 12 ઓક્ટોબર 2020થી ચાલુ થશે અને તે 31 ઓક્ટોબર 2020 સુધી ચાલશે અને તે અંગે થયેલા રજીસ્ટ્રેશન અન્વયે ખરીદી પ્રક્રિયા 2 નવેમ્બર 2020થી શરૂ થશે અને 30 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. તો આમ ડાંગર, મકાઈ અને બાજરી માટે એક તબક્કો રાખવામાં આવેલ છે અને તે ઉપરાંત મગ, અડદ અને સોયાબીન તે માટે પણ એક અલગ તબક્કો રાખવામાં આવેલ છે. તો આમ અલગ અલગ તબક્કામાં આ 6 પાકની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો જે ખેડૂત મિત્રો આ પાકનું વાવેતર કરેલ હોય અને પોતાનું રજીસ્ટ્રેશન કરી અને ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ કે સોયાબીનનું વેચાણ કરવા માગતા હોય તેઓએ આપણે જોયું તે પ્રમાણેની તારીખમાં રજીસ્ટ્રેશન કરી અને પોતાની નોંધણી કરાવી લેવી, જેથી કરીને તેઓ ટેકાના ભાવનો લાભ લઈ શકે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.